કોઈ પણ ધર્મની ક્રિયાની વાત લાવો અને તમારી સામે વિરોધ કરવા માટે જે ઉભો થઈ જાય, આવા મિત્રથી દૂર રહેજો. આ બધા લીંબુ મિત્રો છે. અને અધૂરામાં મિત્રથી બચવા જાવ તો અધૂરામાં ઓએમજી જોયું, ટુ નહી પેટ્રોલ છાંટવાનું કામ કરે છે. અમદાવાદમાં મને પરેશ રાવળ મળ્યા હતા, એક પ્રોગ્રામ ની અંદર અમે ભેગા થઈ ગયા. મેં પરેશભાઈ ને કીધું, પરેશભાઈ મારે તમારી સાથે ચર્ચા કરવી છે ઓએમજી માટે. મને કે બોલો. એટલે મેં કીધું કે એક રજનીકાંત નો બર્થડે આવે અને એના પોસ્ટર ઉપર હજારો લીટર નું પક્ષાલ થઈ શકે, એને એને દૂધ થી ઉડાવી શકાય. એના પોસ્ટર ને, પોસ્ટર ને, રજનીકાંત તો મળતો નથી, એના પોસ્ટર ને જો હજારો લીટર દૂધ થી નવડાવી શકાય. અને અમારા યુવાનો ભગવાનને ખાલી એક કળશથી પક્ષાલ કરે અને તમે એનો વિરોધ કરો છો. મને કે મારા સાહેબ, હું કોઈ ધર્મનો વિરોધી નથી. એમ કરીને એને જ્યારે શરૂ કર્યું, એમ ફરી પાછી મેં આર્ગ્યુમેન્ટ કરી. મને કે સાહેબ પ્લીઝ માફ કરજો, આજે મારો શો છે કાનજી વિરુદ્ધ કાનજી, એટલા માટે આજે મારી પાસે સમય નથી. તમે 25 જાન્યુઆરી આસપાસ જો ગાંધીનગર આવો તો હું ત્યાં આવવાનો છું, આપણે ત્યાં મળીએ. હું વિહાર કરીને ગાંધીનગર પહોંચ્યો, મેં મેસેજ પહોંચાડ્યા કે કહી દેજો પરેશભાઈને મારા સાહેબ આવી ગયા છે, પણ મને સમાચાર મળ્યા એમને દિલ્હીમાં કંઈ કામ આવી ગયું માટે તેઓ ગાંધીનગર નથી આવ્યા. વાગતા ત્યાં પૂરી થઈ ગઈ. મારે તમને પૂછવું છે, ઓએમજી જોયા પછી તમારી શ્રદ્ધા વધવી જોઈએ કે તમારી શ્રદ્ધા ઘટવી જોઈએ? તમારી ઘટતી હોય તો મારે તમને કેવું છે, એક રજનીકાંતના પોસ્ટરને એના બર્થડેના દિવસે હજારો લીટરથી લોકો નવડાવે દૂધ, એ દૂધ શું ગરીબોના પેટમાં જવાનું? અને અમે તો એક કળશની અંદર પાણીમાં આટલું દૂધ નાખીએ છીએ અને એ દૂધ તમારા પેટમાં દુખે છે. અમે એક મંદિર બનાવીએ છીએ, એ મંદિરની પાછળ હજારો લોકોને નોકરી મળે છે કે નથી મળતી? મંદિર એમને બને છે. જાઓ રાજસ્થાનમાં, માર્બલની ખાણમાંથી માર્બલ નીકળે ત્યાંથી માંડી સોમ પુરાવો એના ટાકડા વગેરે મારે, આ બધાને આપણે જોઈએ એમના એમના પરિશ્રમ મુજબના, એમના પસીના મુજબના, એનાથી વધારે પૈસા આપીએ ત્યારે એક મંદિર બને છે. અમારું મંદિર એટલે હજારો ગરીબોને એના પગ પર ઊભા કરીએ છીએ ત્યારે અમે અમારું મંદિર બનાવીએ છીએ. અમારા મંદિર અમારે કેટલા રૂપિયાના કરવા એ તમારે અમને કહેવાની જરૂર નથી. તમારા બંગલા કેટલાના બને છે? તમારા સ્ટુડિયો કેટલાના બને છે? એનો તમારે વિરોધ નથી કર્યો ને. અમે એક મંદિર ઊભું કરીએ તો ક્યાં મંદિર કા ક્યાં કામ હે? ભગવાન કી મૂર્તિ વો તો જળ હે, જળ છે તો ટીવી અને પિક્ચર, જળ નથી તો બીજું શું છે? ટીવી પિક્ચર જુઓ એ જળ છે કે જીવન છે, લાઈવ છે કે જળ છે? જળ. અને છતાં જો ઇફેક્ટ કરી શકતી હોય તો અમારી પરમાત્માની પ્રતિમા અમને કેમ ઇફેક્ટ ના કરે? એક મંદિરની બાજુમાં જો બીજું મંદિર બનાવશો ને તો તરત આ રેશનાલિસ્ટ કહેવાય. આવા લોકો કેવા કહેવાય? રેશનાલિસ્ટ. તમારો કોઈ ફ્રેન્ડ આવો રેશનાલિસ્ટ હશે તમને કહેશે, તુમ લોગ યાર પથ્થર મેં પૈસે ડાલતો. એક મંદિરની બાજુમાં બીજું મંદિર બને તરત વિરોધ થાય. એક થિયેટરની બાજુમાં બીજું થિયેટર બને તો કોઈ દિવસ વિરોધ કર્યો? અત્યારે બધા બદલાઈ ગયા. પેલાના કાળમાં નજીકના 25 વર્ષ પહેલા ગંગાની બાજુમાં જમના હતું, ખબર છે? સત્યમ, શિવમ, સચિનમ, બાદલ, બિજલી, બરખા, ગેટી, જેમિની, ગેલેક્સી, અંબર, માઇનર, ઓસ્કા. આમાં ક્યાં તાળી વગાડવાની આવી? એક થિયેટરની બાજુમાં બીજું થિયેટર બને તો તમને કોઈ વિરોધ નથી, અને એક મંદિરની બાજુમાં બીજું મંદિર બને, અરે મેરી મરજી, મેં કુછ ભી કરું. અરે એક શિબિર કરીએ, તમને ખબર છે? કોઈ એમ કહેતું હોય કે તમારે ત્યાં ધર્મમાં આટલા લાખો રૂપિયા ખોટા નાખો છો,
પાણીમાં જાય છે, વેસ્ટેજ છે, વેસ્ટ ઓફ છે, એને કહેજો અમારી એક શિબિર છે ને એક હોસ્પિટલ બચાવે છે. તમે લોકો હોસ્પિટલમાં રૂપિયા વાપરો છો, અમે લોકો હોસ્પિટલ બંધ કરવાના કામ કરીએ છીએ. આ શિબિરમાં આવનારા 700-800 જણ, બરાબર છે? હવે માની લો કે મેં તમને બાધા આપી, નહીં આપું પણ બાધા આપી, કે જિંદગીમાં ક્યારે પણ તમારે તમાકુ, માવો, મસાલો, ગુટકા, દારૂ, ડ્રગ્સ નહીં લેવા. અને તમે બધાએ ધારો કે લઈ લીધી, ધારો કે એક આંગળી આમ હાથ ઊંચા કરો. હવે તમે બધાએ આમ હાથ ઊંચા કર્યા, બરાબર? અને આ ભાઈએ વિડીયો લઈ લીધો અને મેં વિડીયો ફેરવ્યો, બધાને બતાવ્યા. અમે લોકોએ જો આ શિબિરનું અમારું રિઝલ્ટ 800 જણાએ બાધા લઈ લીધી કે જિંદગીમાં હવે અમે આવું બધું કાંઈ નહીં કરીએ. ઓકે, હવે હું એમ કહું તમે આ ન ખાઓ. એટલે 80% તો એમ કહી શકાય, 90% તો કે આવા લોકોને જિંદગીમાં ક્યારેક કેન્સર નહીં. કહેવાય કે ના કહેવાય? યસ યસ, વેરી ગુડ. હવે આવા કેન્સર ન થાય, કેન્સર ન થાય એટલે એને હોસ્પિટલમાં જવું ના પડે. એટલે એને લીધે એક હોસ્પિટલ તો ઓછી થઈ કે નહીં? હા, એક સાથે 800 જણાને માની લો કે કેન્સર થાય તો એક હોસ્પિટલ ઓછી પડે કે ના પડે? મિનિમમ એક હોસ્પિટલ જોઈએ કે ના જોઈએ? 800 પેશન્ટ એક સાથે કેન્સરના કોઈ હોસ્પિટલમાં જોયા છે ખરા? નહીં. પણ આવનારા દિવસોમાં આ હોસ્પિટલો ઓછી પડવાની છે. ત્યારે અમે જઈને હોસ્પિટલમાં રૂપિયા આપી અને નવી હોસ્પિટલ બનાવવાનું કામ નથી કરતા. અમારા જૈન સાધુઓ બધાને આ વ્યસનોથી દૂર રાખીને એક હોસ્પિટલ આ ધરતી પરથી ઘટાડવાનું પુણ્ય કરી રહ્યા છે. જે પણ તમારા ધર્મનો વિરોધ કરે એની માટે તમે આ જવાબો રેડી રાખશો.